नमस्ते विद्यार्थी मित्रों, स्वागत है आपू चौकस अविया डिजिटल चैनल। मित्रों, आज आप धोरण 9 गुजराती काव्य बे पछे सामड़ियो जी बोलो ए काव्य आगे अभ्यास करीशू। आ पहला वीडियो में आप भाग एक में ए विस्तार से अभ्यास करो, एज अभ्यास ने अपने भाग टू में यानी कि भाग बी में पार्ट टू में आगे अभ्यास करो। हाँ मित्रों, जोता रहो चौकस अविया डिजिटल चैनल ने। मित्रों, अपनी आ चैनल ने लाइक शेयर ने सब्सक्राइब करवा भूलता नहीं। फरी आप चालू करिए पार्ट टू पछे सांभळियो जी बोलिया। तो आज आप काव्य त्रण पछे सांभळियो जी बोलिया विषे अभ्यास करीशु। तो एम जोईए कि कृष्ण और सुदामा मैत्री नु वर्णन है आ काव्य में, खंड काव्य कवि प्रेमानंद रचित पछे सांभळियो जी बोलिया। खंड काव्य में कृष्ण और सुदामा सांदीपनी ऋषि आश्रम में अभ्यास करता हुए बने मित्रों अभ्यास कर छूटा पड़ी जाए, घो बो समय पसार थी जाए। कृष्ण द्वारका राजा बने पोरबंदर में सुदामा रहे। आम एक दिवस कृष्ण और सुदामा मिलन थे। सुदामा पोरबंदर थी कृष्ण ने मल्वा तेरे कृष्ण एनु स्वागत करे भव्य रीते स्वागत कर પોતાના જ સિંહાસન ઉપર એ મિત્રને બેસાડે છે, યાની કે સુદામાને બેસાડે છે। અને બંને ભાઈબંધ કૃષ્ણ અને સુદામા પોતાના અતીતને વાગોળે છે। અતીત એટલે કે ભૂતકાળમાં બની ગયેલા બનાવને પ્રસંગને। મિત્રો, કેવો પ્રસંગ છે? તો કે એ પ્રસંગ સાંદીપની ઋષિના આશ્રમમાં હતા ત્યારનો પ્રસંગ છે કે બંને વિદ્યાર્થી મિત્રો સાથે એકબીજાને યાદ કરાવતા કરાવતા કૃષ્ણ એમ કહે છે સુદામાને કે તને સાંભળે રે સુદામા છે એમ કહે કે હા મને કેમ વિસરાય વિસરાય એને કે ભૂલાવું। તો જોઈએ કે પછી સાંભળ્યો જી બોલ્યા, સાંભળ્યો એને કે ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે કે હે તને સાંભળે રે, એટલે સુદામાને કહે છે કે હે સુદામા તને સાંભળે તને સાંભળે, એટલે યાદ આવે છે કે આપણા બંનેનો નાનપણ એટલે એમ કહે
છે કે પછી જમતાતા ત્રણે ભ્રાત તો અહીં શબ્દ છે ભ્રાત ભ્રાત એટલે ભાઈઓ ભ્રાત એટલે ભાઈઓ તો કોણ ત્રણ ભાઈઓ હતા તો કે કૃષ્ણ એ બલરામ અને સુદામા કૃષ્ણ સુદામા અને બલરામ કારણ કે સાવિત્રી ઋષિના આશ્રમમાં કૃષ્ણની સાથે એમના મોટા ભાઈ બલરામ પણ હતા અને સુદામા પણ હતા એટલે એમ કહેતા કે છે કે આપણે ભિક્ષા માંગવા જતા હતા અને ભિક્ષા માંગીને લાવતા હતા અને પછી આપણે શું કરતા હતા તો કે ત્રણે ભાઈઓ આપણે સાથે એ જમતા હતા ને એટલું જ નહીં પણ આપણે એક સાથે રહેતા હતા એક સાથે ભણતા હતા ભિક્ષા માંગવા પણ સાથે જતા હતા અને સાથે જમતા હતા આ ઉપરાંત આપણે સાથે સૂતા હતા એક જ સાથે સાથે એટલે પથારી એટલે એમ કહે છે કે આપણ સૂતા એક સાથરે તો શબ્દ અહીંયા છે સાથરે સાથરે એટલે પથારી પથારી પણ કેવી હતી વિદ્યાર્થી મિત્રો તો કે જમીન ઉપર પાથરનું પાથરીને સુવાનું ત્યાં કોઈ શેટી નહોતી કઈ બંગલા નહોતા જંગલમાં ગુરુનો આશ્રમ હોય ગુરુકુળ હોય અને ગુરુકુળમાં બધા જ વિદ્યાર્થીઓ એક સાથે જમીન ઉપર પાથરનું પાથરીને સુતા હતા એટલે એમ કહે છે કે આપણે સુતા એક જ સાથરે સાથરે એટલે એક જ પથારી એક લાંબુ પાથરું પાથરી દઈને પછી એની ઉપર સુઈ જવાનું તો એ બધા એક સાથે સુતા હતા એ એમ કહે છે કે તને સાંભળે રે તો કે હા સુદામા એમ કહે છે કે હે મિત્ર એ દિવસોને તો કેમ ભૂલાય સુતા હતા એટલે ખાલી પડ્યા ભેગા આપણે સુઈ નહોતા જતા પણ સુતા સુતા આપણે જ્યારે સાથે રહેતા હતા ત્યારે શું કરતા હતા તો કે સુખ દુઃખની કરતા હતા વાત વાત એટલે વાતો સુતા સુતા આપણે સુખ દુઃખની વાતો કરતા હતા એ મને કેમ ભૂલાય એ હું ન ભૂલી શકું આવું સુદામા કૃષ્ણને કહે છે ને પછી સામળિય એને કે શ્રી કૃષ્ણ સુદામાને એમ કહે છે કે એટલું જ નહીં પણ આપણે પાછલી રાતના પાછલી રાત એટલે પાછળની રાત એ પાછલી રાતના જાગતા એ તને સાંભળે છે વેલ ઘણી વાર એ વહેલા ઉઠી જતા હતા અથવા તો મોડી રાત સુધી એ જાગતા હતા એટલે એમ કહે છે કે પાછલી રાતના જાગતા તને સાંભળે રે અને પછી વહેલા ઉઠીને શું કરતા હતા સુદામા એમ કહે છે કે પછી આપણે પાછલી રાતના જાગી અને વહેલા ઉઠી અને આપણે એ બધાની સાથે શું કરતા હતા તો કે બધાની સાથે એ ધૂન કરતા હતા ધૂન કરતા હતા ને સાથે સાથે વેદ પુરાણ એમનું ગાન પણ કરતા હતા વેદની ધૂન કરતા હતા જો આ ગુરુના ગુરુકુળના આશ્રમના આ નિયમો છે ગુરુકુળમાં વહેલી સવારે ઉઠવાનું નદીએ જઈને સ્નાન કરવાનું ત્યાંથી પાણી ભરીને આવવાનું ને પ્લસ પછી એ વેદની ધૂન કરવાની એક મહિનો તો એ તો સુદામા કે આ મિત્ર એ મને કેમ ન ખબર હોય તો કૃષ્ણ એમ કહે છે કે એક દિવસ ગુરુ આપણા જ્યારે એ ગામ ગયા ગામ એટલે એ બીજા ગામ અથવા તો ગામમાં ગયા હશે અથવા કોઈ કારણોસર બહાર ગયા હશે તો કૃષ્ણ એમ કહે છે કે આપણા ગુરુ એકવાર બહાર ગયા અને એ તને સાંભળે ને કોઈ એકને જાંચવા મૂન એ મને કેમ જાંચવા એટલે કે બોલાવવા માટે અને મને પછી જ્યારે બોલાવવામાં આવ્યો એ મને કેમ ભૂલાય ત્યારે કૃષ્ણ એમ કહે છે કે આપણે બંનેને બોલાવી અને ગોરાણીએ આપણને એક કામ ચીધ્યું હતું એ મને કેમ ભૂલાય તો એ કામ કયું હતું તો એ કામ હતું જંગલમાં જઈને લાકડા લેવાનું કામ હતું કૃષ્ણ અને સુદામાને બોલાવવામાં આવ્યા અને જંગલમાં જઈને લાકડા લેવાનું ગોરાણીએ કીધું છે ગુરુએ નથી કીધું ગોરાણી એટલે કોણ તો કે ગોરાણી એટલે ગુરુના પત્ની હોય એને ગોરાણી કહેવાય ગુરુ માતા તરીકે એને ઓળખવામાં આવતા હતા તો ગુરુ માતા આ બંને મિત્રોને બોલાવે છે કૃષ્ણ અને સુદામાને અને જંગલમાં લાકડા લેવા માટે જંગલમાં મોકલે છે ક્યારે મોકલે છે તો ગુરુની હાજરી નથી ગુરુ ગામમાં ગયા છે અને પાછળથી કદાચ એવું બન્યું હોય કે લાકડા ફૂટી ગયા હોય અને બંને મિત્રોને લાકડા લેવા મોકલવામાં આવ્યા હોય અથવા લાકડા લેવા માટે જવાનું બન્યું હોય આવું પણ થયું હોય એટલે ગોરાણીએ એમ કે
પોતાના શિષ્યોની રસોઈ કરતા એમાં શિષ્યો છે ને એ પોતાની યથાશક્તિ યોગદાન એને અનુકૂળ આવે એવું કામ કરતા એટલે કૃષ્ણ અને સુદામાને અનુકૂળ હતું લાકડા લેવાનું એટલે ગોરાણીએ યાને કે ગુરુ માતાએ આ બંને મિત્રોને જંગલમાં જઈને લાકડા લેવાનું કહ્યું પણ એ કૃષ્ણ અને સુદામા એ ના ન પાડી શકે કારણ કે ગુરુ માતાની આજ્ઞાને માન આપી અને એ બંને લોકો યાને કે કૃષ્ણ અને સુદામા એ પોતે ખાંધે ખાંધે એટલે ખભે એ ખભે કુહાડી નાખીને તો અહીંયા શબ્દ છે ખાંધે ખાંધે એટલે ખભે ખંભે કુહાડી નાખીને એટલે ખંભે કુહાડી લઈ અને બંને મિત્રો ઉપડી પડ્યા જંગલમાં શું લેવા માટે લાકડા લેવા માટે તો એ બંને મિત્રો હવે જાય છે કુહાડી લઈને જંગલમાં લાકડા લેવા માટે અને લાકડા ક્યાંય રણછોડને મળતા નથી રણછોડ એટલે કોણ ભગવાન શ્રી કૃષ્ણ રણછોડ યાને કે જેને રણ છોડ્યું તે રણ છોડ્યું છે તે યાને કે કૃષ્ણ અને જરાસંધ વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે યુદ્ધના મેદાનમાંથી જરાસંધથી બચવા માટે કૃષ્ણ છે એ રણ છોડીને ભાગી જાય અને પછી દ્વારકામાં આવીને વસે છે ત્યારથી કૃષ્ણનું એક બીજું નામ છે એ રણછોડ છે એટલે આ ખંડ કાવ્યમાં કવિ પ્રેમાનંદ એમ કહે છે કે પછી રણછોડ છે એ ઘણું દૂર ગયા દૂર એટલે જંગલમાં ક્યાંય ક્યાંય સુધી દૂર અને દૂર ગયા પછી એને ખબર પડી કે હવે જંગલમાં લાકડા નજીક થઈ છે નહીં એટલે બંને મિત્રો કૃષ્ણ અને સુદામા એ દૂર દૂર સુધી જંગલમાં લાકડા લેવા માટે ગયા અને પછી બે મિત્રો વચ્ચે વાદ વધ્યો વાદ વધવો એટલે વાદ વિવાદ થવો વાદ એટલે વાદ વિવાદ કે બંને મિત્રો વચ્ચે કૃષ્ણ અને સુદામા બંને મિત્રો વચ્ચે વાદ વિવાદ થયો શેનો વાદ વિવાદ થયો હશે તો કૃષ્ણ એમ કે આ લાકડાના આ ઝાડું હું પાડી લઉં સુદામા એમ કે છે કે આ ઝાડું હું પાડી લઉં અને બે મિત્રો વચ્ચે વાદ વિવાદ કૃષ્ણને એમ થાય છે કે આ ઝાડવાના લાકડાની મોટી ભારી હું કરી લઉં ને આ બાજુ કૃષ્ણ સુદામાને એમ થાય છે હું મોટી ભારી લઈ એટલે આવા બે આ બાબતને લઈને બે મિત્રોની વચ્ચે વાદ વિવાદ થાય છે ત્યારે બંને બાંધવો યાને કે વાદ વધ્યો બે બાંધવો તને સાંભળે હાજી ફાઈકું મોટું ખોર ખોર એટલે મોટું લાકડું વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો અચૂક ગમશે જેવી આશા રાખું છું અને હા મિત્રો આપણે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જોતા રહો જે કેસરવિયા ડિજિટલ ચેનલ થેન્ક યુ